નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 જેનું નામ છે પ્રાર્થના, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આપણે મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જે એકદમ ફ્રી છે, જેમાં ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે, જેમાં પ્રોજેક્ટ બુક ઉપર ક્લિક કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5, પ્રાર્થના. તમે ઘર, ધર્મસ્થાન અને શાળામાં દૈનિક પ્રાર્થના કરતા જશો. તમે મોબાઈલ, ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ પ્રાર્થનાઓ સાંભળી, જોઈ કે વાંચી હશે. અહીં તમારે કોઈ એક હિન્દી ભાષાની પ્રાર્થના શોધી વાંચી તેને લખવાની છે. આવી પ્રાર્થના શાળા પુસ્તકાલયના પુસ્તકોમાં, મેગેઝિનમાં કે ફિલ્મોમાંથી પણ પસંદ કરી શકાય છે. તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો. પ્રાર્થનાનો ભાવાર્થ પણ લખવા પ્રયત્ન કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ એક પ્રાર્થના લખીએ અને તેનો ભાવાર્થ પણ જોઈએ. તો પ્રાર્થના આપણે અહીં પસંદ કરેલી છે, ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હોના. તો તેનો ભાવાર્થ જોઈએ તો, હે દાતા, તું હમે ઇતની તાકત દે કે તુઝ પર મેરે મન કા ભરોસા કભી કમ ન હો, હમ હમેશા અચ્છાઈ ઓર ઈમાનદારી કે રાસ્તે પર ચલે, ઓર ભૂલ કર ભી હમસે કોઈ ગલતી ન હો. ત્યાર પછી બીજી પંક્તિ છે તે જોઈએ, દૂર અજ્ઞાન કે હો અંધેરે, તું હમે જ્ઞાન કી રોશની દે, હર બુરાઈ સે બચકે રહે હમ, જીતની ભી દે ભલી જિંદગી દે, બેર હો ના કિસી કા કિસી સે, ભાવના મન મે બદલે કી હોના. તો તેનો ભાવાર્થ જોઈએ તો, હે ઈશ્વર, તું હમે જ્ઞાન કા પ્રકાશ દે, જિસસે હમારે અજ્ઞાન કા અંધેરા દૂર હો જાય, હમ હર બુરાઈ સે બચતે રહે, તું હમે જીતની ભી જિંદગી દે, વહ ભલાઈ સે ભરી હો, હમ મે કિસી કી કિસી સે દુશ્મની ન હો, ઓર અગર કભી હો જાય તો હમારે મન મે ઉસકા બદલા લેને કી ભાવના પેદા ન હો. ત્યાર પછીની પંક્તિ જોઈએ, હમને સોચે હમે ક્યા મિલા હે, હમ યે સોચે કિયા ક્યા હે અર્પણ, ફૂલ ખુશિયો કે બાટે સભી કો, સબકા જીવન હી બન જાય મધુવન, અપની કરુણા કા જલ તું બહા કે, કર દે પાવન હર એક મન કા કોના. ભાવાર્થ, હમ યહ કભી ન સોચે કે હમે મિલા ક્યા હે, હમ બસ યહી સોચે કે હમને દૂસરો કો દિયા ક્યા હે, હમ અપની ખુશિયો કે ફૂલ સબ મે બાટે, ઓર સબકા જીવન ઉપવન સા સુંદર બન જાય, હે ઈશ્વર, તું અપની કરુણા કા જલ બહા કર, હમે હમ સબ કે મન કા હર કોના પવિત્ર કર દે. ત્યાર પછી છેલ્લી પંક્તિ, હમ અંધેરે મે હે રોશની દે, ખોના દે ખુદ કો હી દુશ્મની સે, હમ સજા પાએ અપને કિયે કી, મોત ભી હો તો સહેલે ખુશી સે, કલ જો ગુજરા હે ફિર સે ન ગુજરે, આને વાલા કો કલ, આને વાલા વો કલ એસા હો ના. તેનો ભાવાર્થ જોઈએ તો, હે ઈશ્વર, હમ અજ્ઞાન કે અંધેરે મે હે, તું હમે જ્ઞાન કી રોશની દે, હમ એક દૂસરે સે દુશ્મની કર, અપને આપ કો મિટા ન ડાલે, હે ઈશ્વર, અગર હમ ગલત કામ કરે
तो हमें उसकी सजा मौत भी मिले तो हम खुशी से उसे मंजूर कर ले। कल जो बुरी घटनाएं हुई है वे फिर न हो, आने वाला कल बीते हुए कल जैसा बुरा न हो। तो विद्यार्थी मित्रों अही अपने काव्य छे तेनो भावार्थ ने अपने प्रार्थना स्वरूपे एक प्रार्थना जोई। અહીં આપેલી પ્રાર્થના જો આપને ગમતી હોય તો તમે આ પ્રાર્થના લખી શકો, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને બીજી કોઈ પ્રાર્થના ગમતી હોય તો તમે બીજી કોઈ પ્રાર્થના પણ લખી શકો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આગળની પંક્તિ છે, એક બાકી તજી લઈએ। હર તરફ જુલ્મ હૈ બેબસી હૈ, સહેમા સહેમા સા હર આદમી હૈ, પાપ કા બોજ બઢતા હી જાય, જાને કૈસે યે ધરતી થમી હૈ, બોજ મમતા કા તું યે ઉઠા લે, તેરી રચના કા યે અંત હોના। તો આજ ભાવાર્થ, આજ હર તરફ અત્યાચાર હો રહે હૈ, લોગ ઉન્હે રોકને મે અસમર્થ હૈ, હર આદમી ડરા ડરા દિખાઈ દેતા હૈ, પાપ કા બોજ ઇતના હી બઢતા હી જા રહા હૈ, પતા નહીં ધરતી પર યહ સબ કૈસે સહન કર રહી હૈ, હે પરમાત્મા તું અપની મમતા કે બલ સે ધરતી કે ઇસ બોઝ કો ઉઠા લે, જિસસે તેરી બનાઈ હુઈ યહ દુનિયા નષ્ટ હોને સે બચ જાય। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રાર્થના ઇતની શક્તિ હમે દે ન દાતા નો ભાવાર્થ અને તેની સમજૂતી છે તે પૂરી થઈ છે। આગળની પણ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ આ પ્રોજેક્ટની PDF જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધે સોલ્યુશન, સ્વાધેપથી સોલ્યુશનની વિડીયો તેમજ PDFો બિલકુલ ફ્રીમાં જોવા મળશે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।